सूचना छे, चित्र देखो और वर्णों का उपयोग करके शब्द बनाओ। चित्र जुओ अने अक्षरोनो उपयोग करीने शब्द बनाओ। अहीं चित्रों आपेला छे तो अहीं चित्र ओळखीशुं अने अहीं खानामां नाम लखीशुं। अहीं छे घड़ियाळनुं चित्र तो हिंदीमां घड़ी बोलाय तो अहीं हिंदीमां शब्द लखीशुं घ ડી। અહીં છે હાથીનું ચિત્ર, ગુજરાતીમાં હાથી બોલાય અને હિન્દીમાં પણ હાથી જ કહેવાય તો અહીંયા લખીશું હા થી। અહીંયા છે પપૈયાનું ચિત્ર, ગુજરાતીમાં પપૈયું બોલાય, હિન્દીમાં પપીતા તો અહીંયા લખીશું પ પી તા। અહીંયા છે લાકડીનું ચિત્ર, હિન્દીમાં લકડી બોલાય, ગુજરાતીમાં લાકડી બોલીએ તો અહીંયા લખીશું લ ક ડી। અહીંયા છે દાદીનું ચિત્ર, ગુજરાતીમાં દાદી બોલાય અને હિન્દીમાં પણ દાદી જ કહેવાય। અહીંયા છે કાકડીનું ચિત્ર, હિન્દીમાં કકડી બોલાય, ક ક ડી। અહીંયા છે શિયાળનું ચિત્ર, તો હિન્દીમાં શિયાર બોલાય તો અહીંયા સી યા ર, ગુજરાતીમાં શું કહીએ શિયાળ। અહીંયા છે પોટલીનું ચિત્ર, એને ગાંસડી પણ કહીએ, પોટલી પણ કહેવાય તો હિન્દીમાં ગઠરી બોલાય ગ ઠ રી। અહીંયા છે મછલી, ગુજરાતીમાં માછલી, હિન્દીમાં મછલી તો અહીંયા લખીશું મ છ લી। અહીંયા છે પગનો પંજાનું ચિત્ર છે, અહીંયા ઘૂંટણી શબ્દ તીર આપેલું છે ઘૂંટણી ઉપર તો અહીંયા આપણે લખવાનું છે ઘૂંટણી, આપણે ઘૂંટણ કહીએ છીએ તેને, અહીંયા હિન્દીમાં ઘૂંટણી ગુ ટ ની। હવે નીચે સૂચના છે, ચિત્ર પહેચાન કર, કોષ્ટક ભરો, ચિત્ર ઓળખીને ખાના પૂરો તો અહીંયા ચિત્ર ઓળખવાનું છે, અહીંયા શબ્દ પણ લખેલો છે અને અહીંયા ખાનામાં શબ્દ પૂરો કરવાનો છે તો અહીંયા ચિત્ર છે કકડીનું તો અહીંયા ક ક ડી, અહીંયા લખીશું ક ક અને અહીંયા ડી લખેલો છે તો અહીંયા લ, આ ચિત્ર છે લકડીનું તો અહીંયા લ ક ડી લખેલો છે તો અહીંયા લખીશું લ ક ડી। અહીંયા છે મછલીનું, અહીંયા છે ડફલીનું ચિત્ર, અહીંયા ખાના છે અને અહીંયા લી લખેલો છે તો અહીંયા મ છ, અહીંયા મ છ લખીશું મ છ લી લખેલો છે, અહીંયા લખીશું ડ ફ લી લખેલો છે, અહીંયા ડ ફ લી મ છ લી ડ ફ લી। અહીંયા છે દરજીનું ચિત્ર, અહીંયા દરજી લખેલો છે, અહીંયા છે ફકીર ફકીર તો અહીંયા ર લખેલો છે વચ્ચે તો અહીંયા દ ર લખેલો છે અને અહીંયા લખીશું જી તો અહીંયા પહેલા દ ર જી દ ર જી, અહીંયા ફ કી ર લખેલો છે ફ કી ર દ ર જી ફ કી ર, અહીંયા શબ્દ લખેલા જ હોય છે।
હવે અહીંયા છે સીતાફળ અને અહીંયા છે ગઠરી સરીફા. સીતાફળને શું કહેવાય? સરીફા. તો અહીંયા રી લખેલો છે તો અહીંયા શ લખીશું સરીફા. અહીંયા છે ગઠરી તો અહીંયા રી લખેલો છે અહીંયા લખીશું ગઠરી. અહીંયા છે નથની અને અહીંયા છે ભવાની. અહીંયા નથની ની લખેલો છે ભવાની તો અહીંયા લખીશું ભ અને વા. અહીંયા ન થ ની લખેલો છે અહીંયા લખીશું ભ વા ભવાની. અહીંયા છે મકડી અને અહીંયા છે ઘડી. અહીંયા ડી લખેલો છે અહીંયા લખીશું મ ક ડી અને અહીંયા લખીશું ગ ગ ડી. બાય બાળકો.